गुजरात भरमां नवरात्रिनी धूम अंतिम तबक्कामां छे। खेलैयाओ दिल खोलीने ढोल नगारानां તાલે ઝૂમી રહ્યા છે, તો બીજી તરફ માઈ ભક્તો અંબાજી અને પાવાગઢ પહોંચીને જગતજનનીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે પાવાગઢમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આદિશક્તિના આરાધનાના પર્વ નવરાત્રી પર પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। આજે નવમા નોરતે પાવાગઢમાં વહેલી સવારે મંગળા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મંગળા આરતી દર્શન માટે ઉપસ્થિત દર્શનાર્થીઓએ વહેલી સવારે માતાજીના જયઘોષથી મંદિર પરિસરને ગુંજાવી દીધું હતું, તો મંદિર પરિસરમાં અને પગથિયા પર ઊભા રહેવાની જગ્યા ન મળી તેટલી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આસ્થાના પર્વ નવરાત્રીનું ગઈકાલે 8મું નોરતું હતું। ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં 1100 દીવડાની આરતી આદિવાસી કુવારિકાઓ દ્વારા કરવામાં આવી હતી। આ આરતી કેવડિયા કોલોની ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પસંદગી પામી હતી। ત્યારથી મજૂર કલ્યાણ ટ્રસ્ટ આદિવાસી આશ્રમ શાળાની કન્યાઓ દ્વારા દુર્ગાષ્ટમીના દિવસે 1100 દીવડાની આરતીનો સંકલ્પ કર્યો હતો। આ દીકરીઓ ધોરણ 6-8માં અભ્યાસ કરે છે, ત્યારે દુર્ગાષ્ટમીએ 1100 દીવાની આરતી અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરવામાં આવી હતી, તો બીજી તરફ અંબાજી પાર્ટી પ્લોટમાં પણ દુર્ગાષ્ટમી નિમિત્તે 251 આર્ટિફિશિયલ દીવા સાથે આરતી કરવામાં આવી હતી। આ આરતીનો અદ્ભુત નજારો સામે આવે છે। નવરાત્રી દરમિયાન ગ્રામ્ય પંથકમાં જૂના ગરબા ગાવાનું વિશેષ મહાત્મ્ય રહ્યું છે। અનેક ગામડાઓ આજે પણ આધુનિકતાના સુપરફાસ્ટ યુગમાં પણ વર્ષો જૂના પારંપરિક ગરબા ગાઈને પરંપરાને ધબકતી રાખી રહ્યા છે। ખાસ કરીને 7મ-8મ અને 9મ-9મ ગરબામાં વિવિધ વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવે છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલ ચાપલાનાર ગામમાં દુર્ગાષ્ટમી નિમિત્તે પતિ રાજાનો ગરબો યોજવામાં આવ્યો હતો। આ પરંપરા છેલ્લા 63 વર્ષથી અકબંધ છે। ચાપલાનાર ગામની સુખાકારી માટે 8મે મહાકાળી માતાજીનો ગરબો યોજી ગ્રામજનો રાખેલી બાધાને માનતાઓ પૂરી કરતા હોય છે। માન્યતા મુજબ આ પરંપરાના કારણે ગ્રામજનોની સાથે પશુ પણ રોગચાળાથી મુક્ત રહેતા હોય છે। લંડન નિવાસી ધવલભાઈ બારોટ દ્વારા 2 લાખ જેવી માતબર રકમ આપીને 8મને રાત્રે આરતીનો લાભ લીધો હતો। ગામમાં 63 વર્ષથી માતાજીનો ગરબો નીકળે છે નવરાત્રામાં 8મના દિવસે, અને ગરબાના લીધે ગામમાં સુખ શાંતિ રહેશે અને દરેક સાથે હળીમળીને ગરબાનું આયોજન કરવામાં આવે છે, અને કોઈ પણ ગામમાં આ બાબતે વિઘ્ન નથી અને સુખ શાંતિની સુલેહથી ગરબો નીકળે છે। માતાજી પર શું શ્રદ્ધા છે આપનો? માતાજીના ગામને પૂરેપૂરી શ્રદ્ધા છે। કોરોનામાં પણ ગામમાં કોઈ પણ તકલીફ થઈ નથી, આ ઢોરોમાં પણ કોઈ તકલીફ નથી થઈ, અને એટલે ગામમાં બિલકુલ સુખ શાંતિ છે માતાજીના ગરબાથી। અને ગરબો કિસ્સા માટે કાઢવામાં આવે છે? ગરબો માતાજીનો એટલે માટે કાઢવામાં આવે છે કે નવરાત્રનો 9 નોરતો તો હોય છે, 9 દુર્ગાનો અવતાર છે, એટલે માતાજીનો ગરબો કાઢવામાં આવે છે। ગુજરાતીઓ કંઈક નવું કરવા માટે જાણીતા છે, ત્યારે સુરતી લાલાઓનો નવરાત્રીમાં અનોખો અંદાજ જોવા મળ્યો। એક તરફ નવરાત્રીનું આજે 8મું નોરતું અને રાજ્ય સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી, ઠેક ઠેકાણે રાસોત્સવ અને ગરબાના આયોજનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતના ડિંડોલીમાં લોકો હેલ્મેટ પહેરીને ગરબે રમ્યા। ડિંડોલીમાં આવેલા માનસી રેસિડેન્સી બાઇકર્સ ગ્રુપ દ્વારા આ ખાસ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રકારના ગરબા આયોજનનો હેતુ સમાજ જાગૃતિનો હતો। આજે માર્ગ અકસ્માતની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે, ત્યારે લોકો હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું જોઈએ તેવો મેસેજ ગરબા દ્વારા આપવામાં આવ્યો। નોંધનીય છે કે હેલ્મેટ પહેરી ગરબા રમતા લોકોને જોઈ સોસાયટીના રહીશો આશ્ચર્યચકિત થઈ ગયા। આ અનોખા ગરબાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। નવલા નોરતામાં જગદંબાની આરાધના માટે ગીર સોમનાથમાં બ્રહ્મ સમાજ દ્વારા ધોતી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોતી, જે આબોટિયું મુક્ટો અથવા પિતાંબર તરીકે ઓળખાય છે, તે બ્રહ્મ સમાજનું આદિ અનાદિ વસ્ત્ર પરિધાન કહેવાયું છે, ત્યારે યુવા પેઢી સંસ્કૃતિથી જોડાઈ રહે તેવા શુભ આશયથી બ્રહ્મ સમાજ દ્વારા ધોતી પહેરીને વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે। નવરાત્રી એટલે માં અંબાની આરાધના કરવાનું પર્વ। દરેક લોકો પોતપોતાની યથાશક્તિ મુજબ જગતજનની મા અંબાની આરાધના કરતા હોય છે, ત્યારે સોમનાથના વેરાવળ તાલુકાના તમામ બ્રાહ્મણોએ પોતાનું પારંપરિક વસ્ત્ર પરિધાન ધોતી પહેરીને માતાની આરાધના કરી હતી। સમસ્ત બ્રહ્મ સમાજ વેરાવળ અને સોમનાથ દ્વારા અત્રે નવરાત્રીનું મા જગદંબાની આરાધનાનું
पर्व જ્યારે દેશભરમાં દુનિયાભરમાં ઉજવાતું હોય ત્યારે એનું આયોજન કરેલું છે। કર્મકાંડ હોય કે શુભ પ્રસંગ, દરેક જગ્યાએ બ્રાહ્મણો ધોતી પહેરતા હોય છે। આજની બ્રાહ્મણ યુવા પેઢી હજારો વર્ષોથી વારસામાં મળેલી પારંપરિક વેશભૂષા સાથે જોડાયેલા રહે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। વેરાવળ બ્રહ્મ સમાજ દ્વારા જે આમ તો દર વખતે નવરાત્રીનું જે આયોજન થાય છે અને દર વખતે છે આ રીતના પરંપરાગત જે પહેરવેશ છે ધોતી અને જબ્બાની અંદર છે એ એક રાસનું આયોજન થાય છે। તો બાળકો છે, આજના યુવાનો છે, આજની નવી પેઢી છે, આપણો જે પરંપરાગત આપણી જે વેશભૂષા છે એનાથી દૂર ન ભાગે અને એમને પણ છે આ પહેરવાનો મોકો મળે, એ પણ છે આ પહેરી અને પોતાની જે આપણું અસ્તિત્વ છે, આપણી જે ઓળખાણ છે એ પ્રસ્થાપિત કરે આ રાસ દ્વારા, એવું સારું એવું આયોજન છે એ શહેર બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે છે। ભક્તિ, શક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રી। નવરાત્રીમાં ભક્તો માતાજીની નવ દિવસ આરાધના કરી પૂજાપાઠ કરે છે અને ખેલૈયાઓ નવ નવ દિવસ મન મૂકીને ગરબે ઝૂમે છે ત્યારે માતાજીના ભક્તની અનોખી ભક્તિ જોવા મળી હતી। નવરાત્રીમાં જ્યાં યુવાનો ડાન્સ ગરબાની રમઝટમાં મોજ મસ્તી કરતા હોય છે ત્યારે બનાસકાંઠાનો એક માઈ ભક્ત બીજા બધા કરતા અલગ તરી આવે છે। પાલનપુરના દેલવાડા ગામના વતની સુરેશભાઈ ચૌહાણ, જે નવરાત્રી દરમિયાન નવ નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહી ભક્તિ કરી રહ્યા છે। પરિવારજનો પણ તેમની આ અતૂટ ભક્તિમાં સાથ સહકાર આપે છે। દેવી શક્તિને દરેક રીતે દરેક અલગ અલગ રીતે પૂજતા હોય છે। કોઈ નાચી ગાયન પૂજે છે, કોઈ એની આરાધના કરીને પૂજે છે, પણ મને છેલ્લા 22 વર્ષથી એવું એક વિચાર આવ્યો કે જીવનના પંચભૂતનું પૂતળું તો માટી મળી જવાનું છે, આપણે કોઈ શક્તિનો એવો એનું અનુષ્ઠાન કરીએ જેથી કરીને આપણા સ્નેહીઓ, આપણા મિત્રો, આપણા કાકા કુટુંબ, સગા વાલા, દેશ જે ચલાવતા રાજાઓ આપણે જેને માનતા હોય એવાને અને એવા માટે જે આપણી કરેલી કમાઈ, જે એનું અનુષ્ઠાન કરેલું એનું ફળ દરેકને થોડું થોડું મળે એવું મારી ઈચ્છા છે। દેશ કલ્યાણ, સૌનું કલ્યાણ થાય એ જ મારી કામના છે શક્તિ કને। હું મારું પર્સનલ પોતાનું ક્યારેક કોઈ વસ્તુની માંગણી કરી નથી। નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ ગરબાની રમઝટ માણતા હોય છે ત્યારે સુરેશભાઈ નવ નવ દિવસ સુધી માતાજીની આખરી આરાધના કરે છે। સમગ્ર પરિવારજનો પણ સુરેશભાઈની સાથે આખી રાત જાગી તેમને કોઈ તકલીફ ન પડે તેની કાળજી રાખે છે। નવાઈની બાબત એ છે કે સુરેશભાઈ એક બે વર્ષ નહીં પરંતુ છેલ્લા 22 વર્ષથી નવરાત્રી દરમિયાન જગત જનની માં અંબાની નવ દિવસ આરાધના કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને સાર્થક કરતી જોવા મળી રહી છે ગુજરાતી મહિલા। કહેવાય છે કે એક સ્ત્રી ધારે તો જે કામ પુરુષો પણ ન કરી શકે તેવું કામ કરી બતાવે છે, ત્યારે આ મહિલા પણ આ વાતને ચરિતાર્થ કરતી હોય તેવું લાગી રહ્યું છે। આ મહિલાનું નામ છે નિર્મળા બહેન જગદીશભાઈ પટેલ। ભરૂચની પૂર્વ પટ્ટી ખાતે આવેલા ધર્મશાળા ગામમાં રહેતા મહિલા ખેડૂત છેલ્લા 15-20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે, સાથે જ તેઓ આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ નિભાવે છે। જેઓ સવારે આંગણવાડીમાં બાળકોને સાચવે છે અને બપોર બાદ પોતાના ખેતી કામમાં જોતરાઈ જાય છે। નાનપણથી જ ખેતી કામ વચ્ચે ઉછરેલા નિર્મળા બહેન પટેલ અડધા વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરી છે। ત્યારે લગ્ન કરીને અહીંયા આવ્યા ત્યાર પછી અમે આ ખેતીનું જ કામ કરીએ છીએ। તો અત્યારે હું આંગણવાડીમાં ફરજ બજાવ 15 વર્ષથી આંગણવાડીમાં હું હેલ્પર તરીકે ફરજ બજાવું છું। હવામાં અમે આંગણવાડીનું કામ કરું છું અને બપો પછી અહીં ખેતીમાં ગુલાબ બનાવ્યા છે તે અમે 10 રૂપિયાની એક કલમ લાવીને એવી 1000 કલમ અમે રોપી છે। તેમાં અમે છાણિયું, ખાતર, પાણી, દવા એવું બધું નાખીને કલમ ઉછાળીને મોટી કરી। આ મહિલા ખેડૂતે વડોદરાથી કાશ્મીરી ગુલાબની એક કલમ 10 રૂપિયા લેખે એમ 1000 કલમો લાવી પોતાના ખેતરમાં વાવી હતી, સાથે જ છાણિયું ખાતર નાખી કાશ્મીરી ગુલાબનું સારું ઉત્પાદન મળે તે માટે માવજત પણ કરેલી। એક વર્ષ બાદ ગુલાબનું સારું ઉત્પાદન મળવા લાગ્યું અને ઓછી મહેનતે વધુ કમાણી કરવા લાગ્યા છે। કાશ્મીરી ગુલાબનો માર્કેટ ભાવ હાલ 100-150 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે ખેડૂત વેપારીઓને વેચાણ અર્થે આપે છે। આ મહિલાના પ્રયાસને સલામ છે। સ્વાદનો ચટકો વધારવા તમે જે મસાલા વાપરો છો તે અસલી છે કે નકલી, બાબત થોડી ગંભીર છે પરંતુ જાણી લેવા જેવી જરૂરી છે। ઘી પનીર બાદ હવે મસાલા પણ માર્કેટમાં નકલી વેચાઈ રહ્યા છે। સુરતમાં સતત બીજા દિવસે નકલી મસાલાનો મોટો જથ્થો ઝડપાયો હતો। ગોડાદરામાં બાતમીના આધારે નકલી મસાલા ભરેલી આખી પિકઅપ વાનને જપ્ત કરાઈ છે।
જેમાંથી પ્રખ્યાત કંપનીના નામે નકલી મસાલાના 18 પાર્સલ મળી આવ્યા હતા. ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. એક પાર્સલમાં 6 કટ્ટા હતા, જેમાં એક કટ્ટામાં 1200 પાઉચ નકલી મસાલાના હતા. આ માલ પાંડેસરાથી સારોલી લઈ જવાતો હતો. ત્યારે કુલ 1,29,600 પાઉચનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 6.48 લાખ થાય છે. પોલીસે પિકઅપ વાન જપ્ત કરીને ડ્રાઈવરની ધરપકડ કરી, સાથે જ માલ મોકલનાર શખ્સને પકડવા તજવીજ હાથ ધરી છે.